એક વાતની ભીખ માંગું છું તારી પાસે. જ્યારથી તું વનમાં ગયો છો ને ત્યારથી ભરત મારો દીકરો મારું મોઢું નથી જોતો. કમસે કમ ભરતને સમજાવ કે કઈ કઈ ને એક વાર માં કહીને બોલાય, બસ આટલી વિનંતી છે. રામ આટલું કરી દે ભાઈ. માતા કઈ કઈ નો અફસોસ ચિંતા, અને એમાંથી રામચંદ્રજી એ ચિંતામાંથી મુક્ત કરવા માટે કહે છે કે માં તે વનવાસ ન દીધો હોત તો રઘુકુલ નો રાજા રામ બની શક્યો હોત, પણ રામ રાજ્ય નો રામ હું ન બની શક્યો. માં આ તે વનવાસ દીધો એના કારણે મને ખબર પડી કે દુનિયામાં ભાઈ ભાઈ નો પ્રેમ કેવો હોય. મેળા અરે તપીએ આખા કુળ ને હોય, તપીએ આખા કુળ ને હોય જપી મરણ ના જાપ. માતા એ આ તારો છે પરતાપ. એ માતા આ તો તારો પરતાપ કે મારા માટે થઈ અને પોતે મરવા તૈયાર થયા આવા મિત્રો કેમ મને મળત? વનવાસ ન દીધો હોત તો દુનિયામાં આવા મિત્રો હોય છે એની ખબર મને કેમ પડત? આ રીતે કઈ કઈ નો ક્ષોભ ઉડાયેલો છે. આને માસકાર અણ કરે મૃદંગ શરણાઈ વાગી રહ્યા છે, પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે, અને સુમનજીને બધી સલાહ આપી છે વસીજીએ કે તડામાર તૈયારી કરો, રામચંદ્રજી રાજા અભિષેક કરી દો જલ્દી. સુવર્ણનું સિંહાસન આવ્યું છે, રામચંદ્રજીએ પોતે સ્નાન કરાવ્યું, મિત્રોને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો આભૂષણો અલંકારો પહેર્યા છે. આજ રામચંદ્રજી ભરતને પોતાના હાથથી સ્નાન કરાવે છે. ભરત આજ હું તારી જટા છે, એ જટામાંથી તને મુક્ત કરું છું. જે બોજ લઈને તું 14 વર્ષથી બેઠો હતો એ જે બોજની જે જટા હતી એ રામચંદ્રજી પોતાના હાથથી ભરતજીની જટાને ખોલી છે અને ભરતજીને સ્નાન કરે. જો રામ એક એવો સ્વામી છે કે પોતાના સેવકની સેવા કરે છે. મિત્રોને નવડાવ્યા છે, એ મિત્રો આજે સુધી તમે મારી સેવા કરી, હવે હું તમને સ્નાન કરાવું. બધાનું સ્નાન થયું, વસ્ત્રો આભૂષણ અલંકારો પહેર્યા છે, તીર્થના જળ મગાવ્યા છે, રાજાભિષેકની સામગ્રી બધી આવી ગઈ, અને વશિષ્ઠજી મંત્રોચ્ચાર કરવા માટે તૈયાર થયા છે. અને વશિષ્ઠજી આવી અને રામજી અને ભગવતી સીતાજી સિંહાસન પર વિરાજિત છે. અને વશિષ્ઠજીએ પ્રથમ તિલક કર્યો, રામજીના નામનો જય જયકાર થયો. બોલે રામચંદ્ર ભગવાન કી, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દેવતા ગગડ્યા ગયા અને રામ સીતાજીનો રાજા અભિષેક થયો. રામ રાજ્યની કથા અહીં પૂરી થઈ. સુગંધી પદાર્થો લઈ અગર ચંદનની સુગંધ આવી રહી છે, વેદની રૂચાઓ બોલાઈ રહી છે. લોકોમાં પરસ્પર પ્રેમદાય થાય,
આવો વાતાવરણ સર્જાઈ જાય. વૈરુને કરે કાહુ સનકાય, કોઈ કોઈ સાથે વેર નથી કરતો. રામ પ્રતાપ વિષમતા હોય, સમાજમાં જે વિષમતા ચાલતી હતી એ રામના પ્રતાપથી વિષમતા દૂર થઈ ગઈ. ચારે બાજુ હર્ષિત વાતા છે, શોક બધા વયા ગયા, તાપો છે બધા વયા ગયા. રામજી નું રાજ્ય થયું એટલે 18-12 વનસ્પતિ ખીલી છે શરીરના જળની અંદરથી. હીરામાં સમગ્ર સૃષ્ટિની અંદર રામચંદ્રજી ના રહ્યા. ગાયો પોતાના વાછરડાને ધવરાવે છે, મોરલા નૃત્ય કરે છે. બ્રાહ્મણ વેદના ભય રામાયણની સમાપ્તિ કરે છે. આપણે પણ વધારે સમય નહીં લઉં તમારો, તમે આટલી સંખ્યાની અંદર આવી એકાગ્ર ચિત્તથી કથા સાંભળતા હતા, એ તમે વક્તાનું નહીં પણ તમે રામાયણનું ગૌરવ વધાર્યું છે. મને લાગ્યું તમે ખરેખર રામાયણને સમજ્યા છો. વધારે મારે કેવું નથી, 9 દિવસમાં અહીંથી જે કંઈ કહેવાનું હતું એ રામાયણના માધ્યમ દ્વારા મેં કહી દીધું છે. એમાંથી તમને કોઈ સારી વાત લાગી હોય, કોઈ સારું વાક્ય લાગ્યું હોય, કોઈ સારો શબ્દ મેળવ્યો હોય તો જીવન અંદર બાંધી રાખજો, એ ખૂબ ઉપયોગી થશે જીવન જીવવા માટે. આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. આ ગુરુ કૃપાથી ગાદી ઉપર બેસી, તુલસીપીઠ ઉપર બેસી અને કાંઈ રજૂઆત કરી, એમાં ક્યાંય પ્રમાદ થયો હોય, ક્યાંક ક્ષતિ થઈ હોય તો એ ક્ષતિ મારી સમજીને માફ કરજો. આ ગ્રંથની કોઈ ક્ષતિ નથી, બસ એટલું ધ્યાન રાખજો. રામ રાજા વિશે પછી તુલસીદાસજી આગળ કથા નથી કહેતા. ગરુડજીએ કાગભૂષણજીને કથા સંભળાવી, કથાની પુનરાવૃત્તિ બતાવી છે. ગરુડજીને ધન્યતાનો અનુભવ થયો. અહીં ભગવાન શિવજી પાર્વતીજીની સામે કથા કહેતા હતા, પાર્વતીજીને પણ ધન્યતાનો અનુભવ થયો. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાયક, મને વિશ્રામની પ્રાપ્તિ થઈ છે. યાજ્ઞવલ્ક્યની કથા આજે ચાલે છે. આ રીતે ગોસ્વામી તુલસીદાસજી કથાને વિશ્રામ આપે છે અને આપણે પણ કથાને વિશ્રામ આપીએ. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકૃષ્ણ વિદ્વંસને સપ્તમ સોપાન સમાપ્ત. ઉત્તરકાંડની કથામાં પછી તો કાગભૂષણજીની આત્મકથા અને કાગભૂષણજીને પૂછેલા જે ગરુડજી સવાલો છે, 7 પ્રશ્નોની ચર્ચા આવે છે, પણ રામ રાજ્ય વિષયની કથા રામ ગાદી પર બેસી જાય છે ત્યાં પૂરી થઈ જાય છે. તો આ કથા અહીં પૂરી થઈ જાય છે. મનસા વાચા કર્મણા આપણે ક્ષમા યાચના માગી લઈએ. જે કાંઈ સત્કર્મ ભગવાને કર્યું એ સત્કર્મ ભગવાનને પાછું અર્પણ કરી દઈએ, જેથી કરીને સત્કર્મ કર્યાનું ગૌરવ ન થાય, અભિમાન ન થાય અને સત્કર્મ કર્યું છે અનેક ગણું થઈને પાછું મળે એ ભાવથી કાય ને વાચા મનસે દ્વારા બધા સંકલ્પ કરો. ત્યારબાદ લાખાભાઈ જે કઈ સૂચના આપવાની છે આપશે, 2 મિનિટ રામ નામ લઈ લઈએ, ત્યારબાદ જે કઈ કાર્યક્રમ હશે એ થશે. હરે રામા રામ રામ સીતા રામ 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 તો ભગવાનની યાદ આવતી હતી અને પાછા ભૂલી જશો તો ફરી વાર ભગવાનને કહો કે હે ભગવાન બોલો તો ખરા, હે ભગવાન તમે મને ભૂલશો નહીં. આ યાદ રાખજો.
રાત્રે સુતી વખતે દિવસ નહી બોલાય એવું કઈ નહીં, ઘરનું કામકાજ કરવા બોલાય. થોડીક સુવિધા મળશે તને ભૂલી જાય, કારણ કે હું તો તારો ઉપયોગ સ્પેર વ્હીલ ની જેમ કરું છું. ગાડીમાં સ્પેર વ્હીલ હોય ને એમ ભગવાન નો ઉપયોગ કરી આપણે. સુખમયાન રામ રામ રહેતું નથી, પણ એ રામાયણ ના આધારથી થોડી વાતો કરી. તુલસીદાસે લખ્યું છે કે એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુ કી સંત કી સત્ય કી તો કટે કોટી અપરાધ. આ તુલસીદાસ ની વાત છે. જે કઈ વાતો આજે લેખી કરી આપણે ભાઈ હામાં જોઈ કરી, આજે અહીંથી વાત આપણે શરૂ કરીએ છીએ. બેનો તરફથી વાત શરૂ કરી. આટલું કરો, આજે નવ નવ દિવસથી આપણે આ રામપરાયણ સાંભળી, એનું સાર્થકતા ક્યારે ગણાય? કઈક તેમ થવું જોઈએ ને, જો આમાં કોઈને કઈ પણ દુઃખ લાગે કે આપણે કોઈ વ્યસન મુક્તિ નહીં કેવી, કોઈ જાજી લાભી વાતો નથી. કોઈને ફરજથી કુટેવમાં મુક્ત કોઈ સમાજ કરી શક્યું નથી. એ દિલથી રંગાય તો જ થાય. એની જાહેરાત ના કરાય કે અહીંયા આવો તો મેં પ્રતિજ્ઞા કરો, એ બધું હું નથી માનતો. હું થવું જ ન જોવે, પણ શરૂઆત અહીંથી કરવી છે. શાંતિભાઈ હાલ તો કે આટલું બને છે, છતાં સ્ત્રીઓ આવું કરે છે, આત્મહત્યા કરે છે, સળગે છે, આવું બધું થાય છે ત્યારે. બીજી બાજુ સમાજ એક એવી વાત કરે છે કે હા હું એ માં છે અને વહુ એ દીકરી. આજ સુધીના તમે બધા આપણે બધા સાચી છીએ, હજી લગી કોઈ માએ દીકરીને હળગાવ્યો એવો દાખલો નથી. છતી ત્યાં છે, કા હા હું માં નથી બની અને વહુ દીકરી નથી બની, એ સ્વીકારી લો તમે બધા. જો આ કથામાં બેતા હો, કનૈયા મંડળ કરતા હો અને વાતો કરતા હો, જોવા જે ગયું ગળતા જાય તમે કે વહુ તો લે મારા જેવી છે. હવે જુવાન તો કે પણ યુવાને એમ કહે અને ગળતા માં જ એમ કહે. 80 વર્ષના છે, આ વહુ ના વખાણ કરતા વહુ તો મારા જેવી છે. એટલે કવિને પૂછ્યું કે આનું કારણ મુકુર કપોલન પેખી, એનું આરિસા જેવું કપાળ હતું એક દીકરીનું. આરિસો ચોખ્ખો હોય ને તો જ એમાં પ્રતિબિંબ પડે. મુકુર કપોલન પેખી સભી ગવારે ગાંવ કી ગઈ આપસમ લેખી, જે જતી હતી એ એના અરીસામાં એ દીકરીના કપાળમાં પોતાનું પ્રતિબિંબ પડતું હતું, એટલે એમ કહેતી હતી કે મારા જેવી છે. પણ આરિસો ગંદો હોય તો, અને ખરેખર આ રામપરાયણમાં ધન્યવાદને પાત્ર તો યુવાનો છે.
ઠીક છે, મોટા બધા બે સાંભળે છે, સારી વાત છે, એટલું કરે તો છે હે પ્રતિભા, ભલે ગરડા થયા મોટરમાં બેસીને આવીને કથા તો આપણે સાંભળીએ છીએ, આટલું કરીએ છીએ, પણ આ સમાજની આ ગામની એકતાની ગાંઠ તો ત્યારે મજબૂત બેસે કે ગરડા આવીને પડખે બેસે, ગરડા છેટા બેસે ત્યાં લગી એકતાની ગાંઠ હજી નહીં રહ્યો. ઈ જયારે પડખે બેસતા શીખી જાય છે, ઈ દૂર બેહવાનું છોડી બાજુમાં આવીને જયારે બેસે ત્યારે એકતાની ગાંઠ મજબૂત બેસે. એની પ્રજા તો એનું અનુકરણ કરવાની છે. અને આજે આપણી તો ખરેખર તો આપણે પોતે સ્વીકારીએ તો જ થાય. વૃદ્ધોની કરુણતા છે કે વૃદ્ધો નથી બેહતા, યુવાનો બેહે છે, ત્યારે જ આ કથાનું આયોજન થયું છે. ગામમાં આવી હારી આ કથા ભાગવત આપણે લેવા ભાઈ રામપારાયણ લાખાભાઈ ને જુનાગઢ થી એની સફળતાના પાયામાં યુવાનો છે. અહીં જોતા હતા અમે આવ્યા હતા એક દિવસ, એમાં મોટા ભાગના ગુલાભાઈ યુવાનો જ હતા. જે ગામના યુવાનોની એકતા આવી છે એ તો આખું જુદું જ બની જાય છે. અને અહીં અહીં એવું બોલાણો છે તો રતિભાઈ આપણા ગામમાં ઈ છે જાંબુડાના જોણ, ફલાણા ફલાણા કે ફલાણા કોઈ મરે ભાઈ એ અયોધ્યા છે, જ્યાં કઈ ભાઈઓ ભાઈઓમાં આંદોલન કઈ દેખાતા નથી ઈ લંકા છે. પણ જાંબુડાના જોડી કહેવાના કે રાતના બે વાગે નક્કી થઈ જાય અને નિર્ણય લેવાય જાય ત્યાં આવી હારી ભાગવત થયો હોય ત્યાં જાંબુડા ધમાડા બંધ ખાવું જોઈએ. અને એ જાંબુડા કરીએ એનું નામ જ જાંબુડા. રાતના નિર્ણય લઈએ, નકર રાતના નિર્ણય ખરાબ વાતો લેવાય. રતિભાઈ કોઈ દી રાતના નિર્ણય સારા ન લેવાય, રાતની મીટિંગ મળે એમાં સારી વાતો હોય જ નહીં. પણ એ જાંબુડાના જોણ છે એનું નામ જ જાંબુડા, કે જે રાતના નિર્ણયમાં આવું સત્કાર્ય માટે ગામની એકતાનો પડખો પાડવા માટે આજે આપણો અહીંયા જો અહીંયા બાજુમાં જ રોહડા થાય છે. અને બધા મહેમાનોથી માંડી બધાને વિનંતી છે કે આ પ્રસાદ છે. એક બીજું તમને કહું, જોકે એમાં મારી થોડી અજ્ઞાનતા હોય, મારી ગેર સમજણમાં અભાવ હોય, ઘણી વખતે આપણે લગ્ન પ્રસંગના સગવડતાના અભાવે, જગ્યાના અભાવે, સમયના તકલીફના કારણે બુફે રાખીએ ઉભાવા ખાતા હોય. ભગવાન કે ભાઈ એ તો યોની વાત, બધું વેઠી દીધું છે, ગૃહથી દીધું, ઉભાવા ખાવા વાળા છે, ધણજોગમાં અનુભવ કરી આવો. સારી વસ્તુ છે, જગ્યા માટે થાય, સમય માટે થાય, એને મોટાઓ કરતા એનો વિરોધ ન કરાય. પણ ધર્મના કાર્યની અંદર જ્યારે ભોજનનું નક્કી થાય ત્યારે ભગવાનને ભોગ લગાડીને આપણે ખાવાનો છે, ભગવાનને અર્પણ કરી અને ખાવાનો છે. એટલા માટે મારી જો સગવડતા હોય, બધાને અનુકૂળતા હોય તો આ બેઠા બેઠા ભોજન રાખજો, કારણ કે આ પ્રસાદ છે. કારણ કે આ પ્રસાદ છે, પ્રસાદને એમને ચાર બાજુ વેતા વેતા હાલીએ અને ઉભા ઉભા ખાઈ ને પાંચો નહીં ન થાય. અને ઉભા ઉભા જે હાથમાં ડીશ લઈને ઉભાય એ ભગવાનને અર્પણ ન કરાય. ભોજન ખાઈ ઉભા એટલે ખાઈ લે, એમ કી વાત હોય છે હે શાંતિભાઈ? ભોજન બેઠા બેઠા લેવાય. અને વિશેષ વાત મારા હાથમાં જ છે ચીઠી, જો તો ખરા આ જાંબુડાના જોણ કેટલા આ બધા સાધુ ભાઈઓ ભેગા થયા. એ કે અમે હરે રામા રામા કૃષ્ણ કૃષ્ણ બોલીએ એટલું જ નહીં, હવે આમાં સમયનો પણ અભાવ છે. અને કાલે મેં વાત કરી હતી, કાલે તો કામ બહુ થાક્યો હતો, પણ છતાં મેં કાલે વાત કરી હતી કે મારા અનુભવમાં અને તમારા અનુભવમાં તમે ઘણાના સાક્ષી હશો કે આજથી સુધી જાંબુડાના કોઈ પણ કાર્યમાં કોઈને આગ્રહ કર્યા વગર આટલો ફાળો થયો હોય, કેટલો મોટો ફાળો, ફાળાની રકમ ક્યાં આવી ગઈ છે. અને બીજું કે આપણે જેમણે આટલી પ્રેમથી આટલી લાગણીથી પોતાપણો, એક બી હમણાં જ અમે વાત કરતા હતા, આ માવજીભાઈ તો હું કર્યું કઈ ખબર ન પડી, લાખાભાઈ એના ઘરે ગયા પછી અમારા હુંડા તરફ બોકું નથી કર્યું, કાયવા નથી, હવે એને હું યાદ ગોઠવી દીધું, શું આયોજન કર્યું. ખરેખર સમાજમાં જો તો ખરા જાંબુડાના જોણ તો જો જ્યાં માણસ, જો કે બધા એ તો આપણે આનંદની વાત કરીને દિલમાં જ હોય, પણ છતાં એમને પોતાને એટલો સંતોષ થયો છે, એમની સાથે બધા સાજિંદાઓ આવ્યા છે દૂર દૂરથી, એ એના પરિવારને ભૂલી અને જાંબુડામય બની ગયા. હવે તો લોકો એને જાંબુડા નાખી કે આ બધા જાંબુડાવાળા આવ્યા, લ્યો બગાડવાળા.
ખરેખર માવજીભાઈનો પણ જેટલો આભાર માનીએ એને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અહીંયા બધાએ એને એટલું બધું સહકારી પરિવારમાં અને વ્યાસપીઠ ઉપરથી હમણાં લાખાભાઈ બોલ્યા કે હું એ બહેનો દીકરીઓ નિર્ભયતાથી નીકળે છે. અને એક વાત નક્કી રાખજો કે જે ગામની અંદર જે ગામના યુવાનોમાં ચારિત્ર ઉત્તમ હશે ને ત્યાં જ આવું બનવાનું છે. એ જે માને કે આ મારી બહેનો નીકળી મારી દીકરીઓ નીકળી અને આ ભાવના યુવાનોમાં આવવી જ જોવે અને આપણા ગામની અંદર છે હંપે છે અરે બેહીએ છીએ મજાય લૂંટીએ છીએ અને આ મજા લૂંટતા રહેજો. કોઈ દી આપણા ગામની અંદર આટલી કથા સાંભળ્યા પછી એવો ડાગ લાગવા દેતા નહીં કે આ ગામની અંદર આવું બહેનું એ ડાગ ન લાગે એના માટે સાવચેતી રાખજો. તમે બધા સમજો છો અને આ સાધુ ભાઈઓ તરફથી શાંતિભાઈ એ લોકોએ કહ્યું કે હવે સમય રહ્યો નથી એટલે અમે માસના દિવસે આખા ગામના છોકરાઓને એમાં આ બધા સાધુ ગામના જામોડા ગામના બધા સાધુ પરિવાર તરફથી એને અમે બટુક ભોજન કરાવશું. બરાબર છે. હવે બીજું આપણે ઉતાવળે નથી કરવાની. પોથીની યાત્રા મેં આપણે વાત કરી હતી છગન હંસરાજના ઘરે આપણી દીકરી એ જ કરણ. પણ એ પહેલાં આ સત્કાર્યમાં જેના જેના સહયોગ મળ્યા છે એની ભીટ પણ થાબડવી જોઈએ અને એ માટેનો પણ કાર્યક્રમ છે મુકુંદભાઈએ આયોજન કર્યું છે એટલે એ પ્રમાણે કરી લઈએ. પછી આપણે શાંતિથી અને સાંજે કેટલા વાગે નક્કી થયું છે ભોજનનું? હવે પછી જે વિધિ છે સ્વાગતની એ કાર્ય પૂરું કરીએ અને ત્યાર પછી આપણે પોથી યાત્રા કાઢશું. અહીંથી ત્યાં એમના ઘરે જવાનું ને પેલા તો બરાબર ને છગનભાઈના ઘરે જઈશું. એમનો એવો આગ્રહ છે કે તમે બધા પણ આવજો. મેં કીધું હાલી નહીં આવજો મોટરમાં પણ આવીશું એટલે ત્યાં પણ ચા પાણી લઈશું આપણે એમના સ્વાગત આપણે લઈશું અને ત્યાર પછી વિચારશું. અને લાખાભાઈ પણ આજે ભોજનમાં તો અહીં ભેગા રહેવાનું જોઈને કારણ કે આ પ્રસાદ છે આ કોઈ આમાંથી જાય નહીં માઇકવાળા ભાઈને એમ કે બધાને ઉતાવળ હોય છે પણ આ પ્રસાદ લીધા વગર જાય નહીં. અને હવે પછીની વિધિ આવી અને શાંતિભાઈ તમે આવો ઊભા થાવ કઈ રીતે સ્વાગત કરવાનું બધું એ જાણો ના કાંઈ અઘરું નથી. હવે આગુન સાહેબને આપણે બોલાવી અથવા તો ત્યાં જઈએ ક્યાં છે તો કે મંદિર છે ને ત્યાં બેઠા છે. મેં કીધું બોલાવો પછી હું એના સાથે મંદિરે જઈશ. અમે અહીંયા આવ્યા મને બહુ ગમ્યું કથા નક્કી થઈ. એની પાસે પૈસા નહોતા પણ ભાવ બહુ હતો મુકુંદ સાહેબ પાસે. પછી રસ્તામાં મેં કીધું કે સાહેબ 3000માં આવડું મોટું તમે જોખમ કર્યું તો કે હવે આ તો દાદો પૂરું કરશે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે એવું રામાયણમાં કીધું છે. ટીટોળીએ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે ઈંડા મૂકી દીધેલા અને હૈદળ ને પૈદળ ને સૈનિકો ને એ જ્યાં ગોઠવામાં માંડ્યું એટલે પછી મૂંઝાણ્યા એટલે ટીટોળી હળી કાઢીને ભગવાન કૃષ્ણ પાસે ગઈ કે પ્રભુ આ બધું શું છે મારા ઈંડાનું શું થશે મારા બચલા મરી જશે આ બધા શું આ તોપ ને ગોળા ને બંદૂકો ને ગાડા ને રથ ને સૈનિકો મને બચાવો મને બચાવો. એટલે ભગવાને કીધું અરે બેન આ તો કે મહિના બે મહિનાથી તૈયારી હાલે છે અને તે અત્યારે અહીં ઈંડા મૂક્યા કુરુક્ષેત્રનું મેદાન જાય કોઈને દયા જ ન હોય એટલે તો મેં આ પસંદ કર્યું ગ્રાઉન્ડ આ મેદાનની મેં પસંદગી મેં પોતે કરી છે જ્યાં કોઈને દયા જાય. તો કે પ્રભુ આ યુદ્ધ થવાનું હતું એ મને ખબર હતી પણ આ યુદ્ધમાં તમે ભેગા છો એ મને ખબર હતી એટલે તમારા ભરોસે મૂક્યા છે. એમ મુકુંદ માસ્ટર એવો મોટો ગરિયો ફેર્યો જાળી વિનાનો અને હનુમાનજી મહારાજે એનું ખૂબ ધ્યાન રાખ્યું કે લંડન સુધી એનું પૂછડું લંબાવ્યું અને ઢગલા કરી દીધા રૂપિયાના. ખૂબ જ આપણો આ કાર્યક્રમ સફળ થયો ઘણો જ સફળ થયો. લાખોભાઈ મારો નાનો ભાઈ છે આ લાખોભાઈ મારા મોટા ભાઈ છે તમે બધા મારા વડીલ છો માતાઓ બહેનો બધી મારી મા બહેન છે.